કેશોદના મિશ્રા ગામે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર વર્ષો જૂની પરંપરાથી યોજાતો તોડેશ્વર બાપાનો મેળો. રાજ્ય સરકારે વિચરતી જાતિઓ પૈકી વિચરતી અને વિમુક્તિ જાતિઓ બાવા વૈરાગી ગોસાઈ, ગોસ્વામી ગુસાઈ, અતીત નાથ બાવા, જોગી રામાનંદી માર્ગી વગેરે જાતિઓ અનુસૂચિત જનજાતિ કરતાં પણ વધારે પછાત ગયેલ છે. તે રીતે અનામત અમારો બંધારણીય અધિકાર છે. સરકારશ્રીના પોતાના ઠરાવો સરકારે નિમેલ કમિશનોના અહેવાલની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને વર્ષ 2001થી રાજ્યમાં વસવાટ કરતી જાતિઓ બાવા વૈરાગી ગોસાઈ, ગોસ્વામી ગુસાઈ, અતીત બાવા, જોગી રામાનંદી માર્ગી વગેરે જાતિઓ અનુસૂચિત જનજાતિ સમકક્ષ આપવામાં આવતા અનામતમાં લાભો બંધ કરેલા છે. પરિણામે આ જાતિઓનો વિકાસ રૂંધાયો છે. જેથી કાનૂની કારણોસર અનામત લાભો તાત્કાલિક અસરથી ફરી ચાલુ કરવા દશનામ ગોસ્વામી સમાજની રાજ્ય સરકારને નમ્ર વિનંતી કરતો પત્ર ગુજરાત રાજ્ય સરકારને લખવામાં આવ્યો હતો. હું શ્રી મેઘનાથી ભરતગીરી લક્ષ્મણગીરી ઉપલેટા દશનામ ગોસ્વામી સમાજને પ્રમુખ આજ રોજ ઉપલેટા મામલતદાર કચેરીએ જે NTDNTના લાભો જે દશનામ ગોસ્વામી સમાજ તેમજ સાધુ સમાજને મળતા બંધ થયેલ છે તે સત્વરે ચાલુ કરવાનું માંગ સાથેનું આવેદનપત્ર ઉપલેટા મામલતદાર સાહેબને આપેલ છે. તેમજ આપણા જે રાજા રજવાડાઓ તરફથી મળેલ આપણા સાધુ સંતો મહંતો બ્રાહ્મણો તેમજ જમીનોનો ખેડૂત હકીશો પણ આપવા એવી માંગ સાથેનું આવેદનપત્ર આપેલ છે. અમીર પઠાણ સાથે ગુજરાત ન્યૂઝ ઉપલેટા.